આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે પુરુષ પ્રધાન ભારત દેશમાં મહિલા પુરુષ સમી બની રહી છે અને કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓ પુરુષોને ટક્કર ના આપી હોય સુરત પારડી અને વાપી ખાતે આવેલી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીના ડાયરેક્ટર ડૉક્ટર પૂજા નાટકરની ત્રણ બાળકોની માતા હોવા છતાં રોજ સત્તર અઢાર કલાક સર્જરી અને ઓપીડીમાં ગુજારે છે તેમના મતે બાળક પુત્ર અને પુત્રી બંને સમાન છે બનેને સમાન મળવી જોઈએ જે કાર્ય દીકરાઓ કરી શકે છે તે તમામ ફરજો દીકરીઓ પણ બજાવી શકે છે અને મા બાપનો એક સારો સહારો બની શકે છે આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના પ્રયત્નોની પણ તેમણે પ્રશંસા કરી હતી હું ડૉક્ટર પૂજા છું ડાયરેક્ટર હોસ્પિટલ અને બેબી સેન્ટર આજ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન હે ઓર आज आज के दिन के अवसर पे मेरे को यही बोलना है कि इंडिया में बहुत ज़्यादा महिलाएं आगे बढ़ रही है और गुजरात सरकार भी काफ़ी कोशिशें कर रही है कि स्त्री भूण हत्या नहीं हो और स्त्रियों का दर्जा सोसाइटी में बढ़े इवन गवर्नमेंट में फिफ्टी परसेंट उनको अपॉर्चुनिटी दी जा रही है और मैं डॉक्टर तरीके से यही बोल रही हूँ कि आपको स्त्री और पुरुष के बीच में कोई अंतर नहीं रखना चाहिए लड़की जन्म हो या लड़का जन्म हो आज के दिन में सेम ही है क्योंकि दोनों माँ बाप का ख्याल रख सकते हैं दोनों पढ़ाई कर सकते हैं आगे जाके बहुत आगे बढ़ सकते हैं और दोनों को सेम हमको गिनना चाहिए और आगे बढ़ना चाहिए तो ही हमारे देश की तरक्की होने वाली है ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज़ सूरत